ત્યારે શનિવારે છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય સહિત જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ તેમજ સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ચોથી અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાના તમામ જાહેર સ્થળોએ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાની કોર્ટમાં કુલ પંદર હજાર પચાસ કેસો પેન્ડિંગ છે જે પૈકીના લોક અદાલતમાં મુકાયેલા કેસો પૈકી ત્રણ હજાર નવસો ને છેતાલીસ જેટલા કેસોનું તાલુકા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વકીલોના સહયોગથી સુખદ સમાધાન થકી નિકાલ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલ લોક અદાલત થકી વિવિધ બેંક સહકારી ક્ષેત્રની જે બેંકો છે તે તેમજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ સહિતની જે સંસ્થાઓ છે આ સંસ્થાઓમાં જે ચાલતા કેસો છે તેમાં પક્ષકારો અને સંસ્થા વચ્ચે સમાધાન થયું હતું અને સમાધાન શુલ્કની રકમ ભરપાઈ કરવામાં આવી હતી સાથે વિવિધ વીમા કંપનીઓ સાથેના જે કેસ હતા વળતર માટેના તેમાં કુલ અડતાલીસ લાખ છાસઠ હજારનું વળતર ચૂકવવા માટેનો આદેશ પણ કરવામાં આવ્યો હતો એવોર્ડ રકમ જે છે અડતાલીસ લાખ છાસઠ હજાર ચૂકવવામાં આવી હતી ત્યારે લોક અદાલતને લઈને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ડીપી પી ગોયલ સાહેબે શું કહ્યું આવો સાંભળી નમસ્કાર જણાવતા આનંદ થાય છે કે નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીના નિયત શેડ્યુલ મુજબ સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યની તમામ લોક અદાલત તમામ અદાલતોમાં આજ રોજ બે હજાર ત્રેવીસના વર્ષની ચોથી અને છેલ્લી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાની કોર્ટોમાં પણ હાલ પંદર હજાર એકસો પચાસ કેસો પેન્ડિંગ છે તેમાંથી ચાર હજાર નવસો એકતાલીસ કેસો આજ રોજ લોક અદાલતમાં મૂકવામાં આવેલા છે તેમાંથી ત્રણ હજાર આઠસો કેસોમાં લોક અદાલતમાં તેમજ સ્પેશિયલ સીટિંગમાં નિકાલ થાય તેવી શક્યતા છે તે ઉપરાંત આજની લોક અદાલતમાં એસબીઆઈ બેંક ઓફ બરોડા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા તથા બીજી તમામ બેંકો તેમજ એમ જી વીસીએલ એ ગ્રાહકો પાસેથી જે રકમ વસૂલ લેવાની છે તે સંબંધી પણ પ્રી લિટિગેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને તેમાં પણ સમાધાનથી બેન્કો એમ વીસીએલ તથા ગ્રાહકો વચ્ચેની તકરારોનો નિકાલ થાય ગ્રાહકો પાસેથી બેંકો તેમજ એમ જી વીસીએલને નાના વસૂલ મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને અરજ પક્ષકારોને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે અને તકરારોનું કાયમી સમાધાન થાય તેવા પૂરતા પ્રયત્ન આજની લોક અદાલતમાં હાથ ધરવામાં આવશે નમસ્કાર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો